નમસ્કાર, નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત. આઈપીએલ 2023 અને આઈપીએલ ની ધમાલ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ ની ધમાલમાં એક બાદ એક જે અત્યારે એમ કહેવાય કે નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. નવા ટ્વિસ્ટ એટલા માટે કારણ કે જ્યારે કોઈ પણ એક ટીમ રમવા માટે અત્યારે જતી હોય તો ત્યાં કોઈક એમ વિચારતું હોય છે કે ના, આજે 200+ જેટલો ટાર્ગેટ આપી દઈશું. પણ પરિસ્થિતિ એ જોવા મળતી હોય છે, એક બાજુ 200+ ટાર્ગેટ તો આપી દેવામાં આવતો હોય છે, અને પછી બીજી ટીમે એવી હોય છે કે જો 200+ તો ટાર્ગેટ ગમે તેમ કરીને અત્યારે તો સર કરી નાખતો હોય છે. અને છેલ્લી 2-3 મેચમાં આપણે જોયું છે કે 200-200નો જે ટાર્ગેટ હોય છે તે ઘણી સારી રીતે અત્યારે તો જે તેમના દ્વારા અત્યારે ટેકલ કરી લેવામાં આવતો હોય છે, હેન્ડલ કરી લેવામાં આવતો છે. કોઈ પણ સારો એક બેટર જે સારું પરફોર્મન્સ આપી દે ને તેના કારણે આખી આખી મેચ અત્યારે જીતી જતા હોય છે. ગઈ વખતની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ અને કલકત્તાની જે મેચ હતી એમાં વેંકટેશ અય્યરની જે સૌથી સારામાં સારી જે બેટિંગ જોવા મળી હતી, 80 રન જોવા મળ્યા, ત્યારે આખી આખી મેચ જીતી ગયા. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે માર્કસ સ્ટોઇનિસની જે સારી એવી બેટિંગ જોવા મળી, સ્ટોઇનિસ બાદ અદ્ભુત બેટિંગ એમ કહેવાય કે નિકોલસ પુરની જે જોવા મળી, માત્ર ને માત્ર 15 બોલમાં અત્યારે જે એમ કહેવાય કે 50 તેણે અત્યારે હાલ મૂકી દીધી હતી, ને ત્યારબાદ પણ જે સારું પરફોર્મન્સ કર્યું અને ત્યાં ક્યાંક અટકવાનું ન હતું. લાસ્ટમાં બદોણીએ પણ એક ટ્રાય કર્યો કે ના ગમે તેમ કરીને અત્યારે તો જીતી જઈએ, પણ જે એ હિટ વિકેટ થયા ને તેમાં આખી મેચ ફરી ગઈ અને ધીરે ધીરે જે કટે કટે રન મારતા ગયા લાસ્ટમાં વિકેટ પણ પડી અને ગમે તેમ કરીને લખનૌ સુપર જાયન્ટ્સ એક વિકેટે અત્યારે તો જીતી ગઈ. આ પરિસ્થિતિ જે ગઈકાલની જોવા મળી ઘણી સારી એવી હતી. બંને જે કહેવાય કે સારામાં સારી ટીમો હતી. બંને ટીમ કોણ કેવું પરફોર્મન્સ કરશે આપણે તેને લઈને તો ચર્ચા કરીએ હતી, અને તેમાં પણ એવું જ હતું કે ના, લખનૌ થોડુંક અત્યારે ફોર્મમાં વધારે જોવા મળી રહ્યું છે અને તે જ પ્રમાણેની સિચ્યુએશન ગઈકાલે પણ જોવા મળી. નો ડાઉટ વિરાટ કોહલી, ફેફ ડી પ્લેઝિસ અને ગ્લેન મેક્સવેલ. ક્યાંક આપણે ચર્ચા એવી કરતા હતા કે ગ્લેન મેક્સવેલ અત્યારે તો નથી રમતા, પણ તેમના દ્વારા સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું અને ક્યાંક 213 રનનો જે ટાર્ગેટ જોવા મળ્યું અને તેની સામે માત્ર ને માત્ર બે ચહેરા, માર્કસ સ્ટોઇનિસ અને તેની સાથે નિકોલસ પુરન. બહુ સારું એવું પરફોર્મન્સ કર્યું, આખી આખી ગેમ એ લોકો એમ કહેવાય કે લઈ આવ્યા એમના ખેમામાં અને આખી આખી મેચ જીતી ગયા. બીજી બાજુ આજની વાત કરવામાં આવે તો આજે પણ એક બે મહત્વની ટીમો અત્યારે તો જે રમવા જઈ રહી છે. બંને પોઈન્ટ ટેબલની સૌથી નીચેની ટીમો છે. સૌથી નીચે દિલ્હી કેપિટલ્સ છે, એની ઉપર મુંબઈ ઇન્ડિયન્સ છે. બંને એમ કહેવાય કે દિલ્હી કેપિટલ્સ 3 મેચ રમી છે, 3-3 મેચમાં હાર તેમણે મેળવી છે. બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સ 2 મેચ રમી છે, બંનેમાં તેમણે હાર મેળવી છે. આજે પોતાના ટીમનું ખાતું ખોલાવવા માટેનો એક પ્રયત્ન હાથ ધરવામાં આવશે અને તેમાં પણ રોહિત શર્મા આ વખતે કેવું રમશે, એમની ટીમ કેવી રીતે રમશે તેના લઈને એક સવાલ થયો છે. કારણ કે ગઈ વખતે પણ એવું જ હતું, આખી આખી ક્યાંક મેચ જીતવાના આશા હતી, પરંતુ તે આશા નિરાશામાં સાંભળીને આખી આખી મેચ ક્યાંક જે ચેન્નઈ સુપર કિંગ અત્યારે જીતી ગયું હતું. આજની વાત એ જ છે કે સામે ડેવિડ વોર્નર છે, આ બાજુ રોહિત શર્મા છે, કોની ટીમ કેવું પરફોર્મન્સ આપશે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે આજની બંને મેચના લઈને ચર્ચા વિચારણા કરવાની છે. આજની બંને મેચના લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી, કે જે સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત. થેન્ક યુ સો મચ અશોકભાઈ. હું પૂછું એના પહેલા એક જે સ્માઇલ આવી ગઈ ને એ જ વસ્તુ અત્યારે જબરદસ્ત છે કે આ શું થઈ રહ્યું છે. એક બાદ એક 400 રનના જે અત્યારે તો જે કહેવાય કે રન બની રહ્યા છે અને એમ કહેવાય કે અનએક્સપેક્ટેડ જ છે. અનએક્સપેક્ટેડ એટલા માટે કારણ કે જે સિચ્યુએશન જે જીતવાની હતી પરંતુ એ જીતી ન શક્યા, અને ક્યાંક એવું હતું કે ના આ વખતે રમશે કોણ, કારણ કે ટોપ 4 બેટર મેયર્સ, કેએલ રાહુલ, દીપક હુડા અને કૃણાલ પંડ્યા બધાની જે વિકેટ ગઈ ત્યારબાદ એવું જ લાગતું હતું કે હવે પતી ગયું, હવે કંઈ જ થાય એવું નથી, ના આપણે કંઈ કરી શકવાના છીએ લખનૌને એવું હતું. અને પછી જે માર્કસ સ્ટોઇનિસ આવ્યા અને જે 30 બોલમાં 5 6 અને 6 4 અનબિલીવેબલ છે, 65 રન્સ જે અત્યારે એમ કહેવાય કે એમના જે સ્કોરબોર્ડ ઉપર મૂક્યા ત્યારબાદ અનબિલીવેબલ. નિકોલસ પુરન જે 19 બોલમાં 62 રન અને 15 બોલમાં જેમણે હાફ સેન્ચુરી અત્યારે તો લગાવી દીધી હતી, સૌથી ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી છે, અને આખે આખું બોર્ડ બદલી કાઢ્યું. અને ગઈકાલની મેચ ચોક્કસથી બહુ જ સારી હતી, અને તમે જે રીતે ગઈકાલે કહ્યું હતું કે ના લખનૌની ટીમ થોડીક વધારે એમ કહેવાય કે મજબૂત અત્યારે તો જોવા મળી રહી છે, અને તે જ પરિસ્થિતિ જોવા મળી. લાસ્ટ બોલ સુધી કોઈ પણ જજ નહોતું કરી શકતું કે ના આમાં કરશે શું અને કોણ શું કરશે. શું કહેશો સૌથી પહેલા તો ગઈકાલની મેચને લઈને? સી, 2-3 વસ્તુ બહુ ઉડી નાખે વળગે. પહેલી વસ્તુ એ છે કે આઈપીએલની મોટાભાગની મેચોમાં
હવે 200+નો સ્કોર સામાન્ય થઈ ગયો છે. આપણે રવિવારે પણ આ રીતનો સ્કોર જોયો, સોમવારે પણ જોયો, એની આગળ પણ આપણે જોયું. તો ક્યાંક 200 રન કરીને બી ટીમ સલામત નથી કે ખરેખર એ મેચ જીતશે કે નહીં જીતે, એ વાત છે. બીજી વસ્તુ છે કે એક એનાલિસિસ એવું છે કે આગળની સિઝન કરતાં આ સિઝનમાં પાવર પ્લેની અંદર રન બનાવવાની જે ગતિ છે, ગતિ વધી છે. એરાઉન્ડ 8.5 રન પર ઓવર એ મોટાભાગની ટીમોએ બનાવી લીધા છે. સો ધીસ ઇઝ વન અનધર થિંગ. 10 ઓવરની જો વાત કરો તો 10 ઓવરમાં લગભગ 90-100 રનનો આંકડો ટીમ પાર કરે છે એવું પણ એનાલિસિસ આ વખતે જોવા મળ્યું છે. દેટ ઇઝ મોર ધેન એનીબડી એલ્સ એની યર, એના કરતાં વધારે છે. એટલે ક્યાંક આ વખતની આઈપીએલની અંદર તમે ચોગ્ગા છગ્ગા જુઓ કે રન્સ બનાવવાની સ્પીડ જુઓ, ક્યાંક ને ક્યાંક વધારે જોવા મળી છે. બીજું, પહેલાં એવું હતું કે શરૂઆતના 4 બેટર્સ રમે ને બસ તમારી ટીમ તમે જીતી જાઓ. હવે પરિસ્થિતિઓ ચેન્જ થઈ છે. હવે પહેલાં 4 બેટર્સ નથી રમતા, પણ ત્યાર પછીના 5, 6, 7, 8 આ બેટર્સ ક્યાંક ને ક્યાંક ધમાલ મચાવે છે અને ધમાલ મચાવીને ક્યાંક મેચ જીતી જાય છે. એ ચાહે કલકત્તાના રિંકુ સિંઘ હોય કે પછી કાલે તમારે પૂરન અથવા તો સ્ટોઇનિસ હોય, આ બધા ખેલાડીઓએ જોર લગાવ્યું છે. કાલે તમે જુઓ શરૂઆતની 4 વિકેટ પડી ગઈ તો લગભગ મેં જ એમ કહ્યું કે હવે ચલો કંઈ બીજું કંઈ જોવો એમ કે. એટલે પણ ક્યાંક પરિસ્થિતિ એવી બદલાઈ અને સ્ટોઇનિસ આવ્યા પછી જે રીતની બેટિંગ એણે કરી છે, આઈ થિંક હી હેઝ ગોટ ધેટ પાવર અને એનર્જી. અને ત્યારબાદ નિકોલસ પૂરન કે જેને રમવાની તક મોટાભાગે મળતી નથી, એને જે રમવાનું આવે છેલ્લી 3 ઓવર 4 ઓવર રમવાનું આવે એટલે એટલો મોટો એને સ્કોર કરવાનો. પણ ગઈકાલે એની પાસે પૂરતો સમય હતો કારણ કે શરૂઆતના બેટર્સ જલ્દી આઉટ થયા હતા અને ત્યાર પછી ઇટ વોઝ નિકોલસ પૂરન કે જેણે 19 બોલમાં 62 રન, 7 છગ્ગા સાહેબ જડ્યા જેણે ધામધૂમથી. અને ક્યાં પડ્યા છે, સેકન્ડ ટિયર ઉપર, ફર્સ્ટ ટિયર ઉપર, એવી રીતના કોઈ છગ્ગો એવો નથી કે જે મેદાનની બિલકુલ દોરડાની બહાર પડ્યો હોય. તો આ એક ક્યાંક આક્રમક ક્રિકેટ એ 2023ની પરિભાષા છે. એવી રીતના રમવામાં આવે છે કે જાણે બસ આપણે આ જીતી જવું છે. અને આક્રમક ક્રિકેટ એ 2023માં જોવા મળ્યું છે, ઇવન આગળના વર્ષો કરતાં પણ. એટલે આ એક ટ્રેન્ડ છે. બીજું કે 200+નો સ્કોર બને છે અને 200ના સ્કોર પછી બી છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી મેચો જાય છે. એ અગેન જો તમે ગુજરાતની મેચ જુઓ કે કાલની મેચ તમે જુઓ, છેક છેલ્લા બોલે પેલો દિનેશ કાર્તિકના હાથે શું સહેજ બોલ ફંબલ થયું ને પેલો આવેશ ખાન દોડી ગયા બે જણા. આઈ થિંક દેટ વોઝ અ વિક્ટરી. અને એ જે સેન્સ જોવા મળે છે, એ સેન્સ કોની જોવા મળે, 11માં ખેલાડીને પણ ખ્યાલ છે કે મારે આ વખતે અહીંથી દોડી જઈશ તો હું હીરો બની જઈશ. તમે જુઓ આ વખતની આઈપીએલ દરેક એક હીરો, દરરોજ એક હીરો તમને જોવા મળે છે, જે રોહિત શર્મા નહીં, વિરાટ કોહલી નહીં, બિલકુલ, કે પછી સૂર્યકુમાર યાદવ નહીં, પણ તમને ક્યાંક રિંકુ સિંઘ જોવા મળે છે, તમને ક્યાંક સ્ટોઇનિસ જોવા મળે છે, તમને ક્યાંક પૂરન જોવા મળે છે. તો આ એક વસ્તુ આ વખતની ખાસિયત છે કે જે એવા હીરાઓ જે આગળ જ્યારે શરૂઆતના બેટર્સ જે છે એમનો સૂરજ તપતો હતો ત્યારે એમને રમવાનું જ નહોતું આવતું એમ કહે તો ચાલે. અત્યારે એમનો સૂરજ આથમ્યો છે અને આમનો સૂરજ ઉગ્યો છે એવી રીતના કહી શકાય. કાલની મેચ નેલ બાઇટિંગ ફિનિશ, કોઈ કલ્પના સુધા ના કરી શકે કે આટલી રોમાંચક મેચ એ કાલની થઈ શકે. બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે અશોકભાઈ એક વસ્તુ એ પણ ખરી ને કે તમે ગઈકાલે મને કહ્યું હતું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કરતા લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ થોડીક મજબૂત છે અને એ સિચ્યુએશન જોવા મળી. ક્યાંક જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર્સ છે તેમણે એક ટીમને રોકવાનો એક પ્રયત્ન કર્યો, પહેલા કર્યો, 4 જે વિકેટ પડી ગઈ, પછી એવું લાગ્યું કે ના આખી આખી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતી ગયું, પણ આ બંનેને ના રોકી શકી એના કારણે તરત થયું. ક્યાંક થોડીક બોલિંગમાં પણ તરત કચાશ જોવા મળી હતી એવું લાગ્યું અને સાથે ફિલ્ડિંગમાં પણ કેચ પણ છૂટ્યા અને ત્યાર પછી કોઈ જાતનું આ લોકોએ પાછું વળીને જોયું. સેકન્ડલી સૌથી મને બેંગ્લોરનું લાગ્યું થોડું એરોગન્સ લાગ્યું. એરોગન્સ ઇન ધ સેન્સ કે એમને લાગ્યું કે 211 સ્કોર બની ગયો છે એટલે આપણે જીતી ગયા બસ, એ જે આખો એટીટ્યુડ એવો હતો. ક્યાંય એવું મિડવિકેટ કોન્ફરન્સ કરીને એમ ન વિચાર્યું કે ભાઈ આ અત્યાર સુધી આટલા જ બાકી છે, 5 ઓવરમાં આટલા કરવાના છે, ક્યારેક થઈ જાય અથવા તો ના થઈ જાય. તો એ જે પરિસ્થિતિ છે એ ક્યાંક, અને આ જે પર્ટિક્યુલર લખનૌની ટીમ છે દે આર વેરી પ્રોફેશનલ એન્ડ દે આર વેરી, અને દરેકે દરેક ખેલાડીને ખબર છે કે એને શું કરવું છે.
અને દે આર રિયલી પુટિંગ ઇન ધ બેસ્ટ ઓફ ધર એફર્ટ્સ. આ વખતે અહીંયા જેમ મેં તમને કહ્યું હતું પહેલાં કે અહીંયા ટી શર્ટનું લોન્ચ હતું ત્યારે અમે ગયા હતા, તો ત્યારે પણ એ લોકોએ કહ્યું હતું કે વી આર ડિટર્મિન્ડ અને અમારે અમારી ટીમને અમારો દરેકે દરેક ખેલાડી એમ કે સ્પાર્ક છે, જ્યારે ચાન્સ આવે ત્યારે એ રમી નાખશે. અને કાલે એવું જ થયું. તમે વિચાર કરો, રાવેશ ખાન એક રન ના દોડ્યો હોત, રાવેશ ખાન ને બિસ્નોઈ કે જે કોઈ ખેલાડી છેલ્લે હતા, તો આખી મેચ કેમ જતી હતી? બિલકુલ. બટ પ્રેઝન્ટ ઓફ માઇન્ડ જો, કાર્તિકના હાથમાંથી બોલ છૂટ્યો નથી કે એ લોકો દોડી ગયા નથી. સો ધીસ ઇઝ કોલ્ડ અ ટેમ્પરામેન્ટ, ધીસ ઇઝ કોલ્ડ અ હંગર ટુ વિન, ધીસ ઇઝ કોલ્ડ કે આપણે કંઈ કરવું છે ને, આપણે આપણી ટીમને જીતાડવી છે, એ બહુ જરૂરી છે. અહીંયા તમને જ્યારે એ જોવા ના મળે, જ્યારે રોયલ ચેલેન્જર બેંગ્લોરમાં ક્યારે એવું પ્રેશર જોવા નથી કે આપણી ટીમને જીતાડવી, ચલો આજે આમ કરી નાખીએ આમ, એવું એકદમ. અને આજથી નથી, આ પરિસ્થિતિ આજની નથી, રાઈટ ફ્રોમ બિગિનિંગ તમે જુઓ એની પાસે વર્લ્ડના બેસ્ટ બોલર્સ અને બેસ્ટ બેટર્સ એ ટીમ પાસે હતા. એ બી ડિવિલિયર્સથી માંડીને સાઉથ આફ્રિકાના પેલો ફાસ્ટ બોલર હતા, એ બધા તમે જુઓ તો દે વોઝ ધ બેસ્ટ ઓફ ધ ટીમ, બેસ્ટ ઓફ ધ ટીમ એમ. પણ તે છતાં એ લોકો જીતે, કારણ કે એ લોકોને જીતવું છે એવું જરૂર નથી દેખાતું. દે ડોન્ટ પ્લાન દેર થિંગ્સ ટીલ લાસ્ટ. એમને એમ છે કે આપણે આટલા રન મારી દીધા એટલે આપણે સેફ થઈ ગયા. પણ જ્યારે તમારે સામેની ટીમની બેટિંગ પણ જોવાની છે, તમારી બોલિંગ એટલી બધી સારી નથી એ પણ તમારે જોવાની છે, તમે એક જ ડિપેન્ડ કરો એક જ બોલર ઉપર, એ બોલર તમને પરિણામ આપી બી શકે, પરિણામ ના પણ આપી શકે, તો ક્યાંક દરેક વસ્તુ તમે જુઓ તો થોડુંક લખનૌ સુપર જાયન્ટ્સની જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ હતી તમામ ખેલાડીઓની, બધોની, ભલે એ હાર્ડલક એનું કે હિટ વિકેટ થયો, બધોનીથી માંડીને આઈ એમ ટોકિંગ અબાઉટ ધોઝ બેટર્સ કે જે નોર્મલી આપણે એના નામ સાંભળતા નથી, એ બધા બેટર્સ જે ગઈકાલે રમ્યા છે, સ્ટોઇનિસ છે કે પૂરન છે કે બધોની છે, દે ઓલ વોન્ટેડ ટુ ડુ સમથિંગ ફોર ધ ટીમ કે આપણે જીતી શકીએ. અને કોન્ફિડન્સ, અશોકભાઈ આમાં એક વસ્તુ ઉમેરવા માંગે, સોરી તમને રોકું છું, પણ રવિ બિશ્નોઈને આપણે લઈ લો કે એક ખાલી ગમે તેમ કરીને એક કટ મારીને આપણે કેરેટ ડબલ લઈ લઈએ, કેટલું ફૂલ સ્પીડમાં એ જે રન લીધા હતા એ પણ આપણે કહી શકીએ ને. એબ્સોલ્યુટલી. એ મારું કહેવાનું મતલબ છે, એમને ખબર હતી કે મારે આ ઓવરમાં ખાલી 5 રન કરવાના છે, જે કંઈ વોટ એવર વસ્તુ, અને એ કરવા પડશે. કારણ કે વિકેટો પણ પડી એ જ ઓવરમાં, એ જ ઓવરમાં દોડાદોડી પણ એટલી જ થઈ, ઉનડકટની વિકેટ પડી, પેલો વુડ કે માર્ક વુડ આઉટ થયો, તો ધેર વોઝ હેવોક. એ વખતે તમે પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખો છો, તમે માઇન્ડ કુલ રાખો છો કે આપણે આવી રીતના કરવાનું છે. આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ જે જોવા મળ્યું ને, એના કારણે જ આ મેચ આ લોકો જીત્યા છે. આ લોકો ભલે સ્ટોઇનિસ સરસ રમ્યો કે પૂરન સરસ રમ્યો, પણ મેચ જીતાડનાર ખેલાડી જો હોય તો આ બે જણા છે. બિલકુલ બિલકુલ. એમાં કોઈ ફેમત નથી, કરેલી મહેનત પાણીમાં જ જો ના થયું હોત, કારણ કે બે વિકેટ તો ઓલરેડી લઈ લીધી હતી પેલા. બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે ઘણું સારું પરફોર્મન્સ ગઈકાલે જોવા મળ્યું. જોઈએ હવે આરસીબી આગળ હવે કેવા પ્રકારનું પરફોર્મન્સ આપશે અને કેવી રીતનું રમશે. અશોકભાઈ વાત કરી આજની મેચની, આજની મેચ એ રીતની સર, બંને જોડે પ્લેયરો છે ના નહીં, પણ કોઈનું પરફોર્મન્સ નથી જોવા મળતું, કાં તો પછી લક નથી આ વખતે, કે એ લોકો ગમે તેવું કારણ કોઈ જીતી નથી શકતું. દિલ્હી કેપિટલ્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ. દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધીની 3 મેચ હારી ચૂક્યું છે, મુંબઈ ઇન્ડિયન્સ 2 મેચ હારી ચૂક્યું છે. આજે ક્યાંક ખાતું ખોલવાનો એક પ્રયત્ન હાથ ધરવામાં આવશે. શું લાગી રહ્યું છે આજની આ મેચમાં? બેમાંથી એક ટીમનું ખાતું ખુલશે આજે. હા, એ તો ખુલશે, પહેલી વાત આ છે. અચ્છા, તમે બે કમ્પેરિઝન કરી, 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ સ્ટ્રગલ કરે છે. બિલકુલ બિલકુલ સાચી વાત. સ્ટ્રગલ દરેક રીતે કરે છે, જેની ઉપર આધાર છે એ લોકો પાસે ખેલાડીઓ નથી. ક્વિન્ટન ડીકોક નથી, પછી હાર્દિક પંડ્યા નથી, પછી કૃણાલ પંડ્યા નથી, પછી ટ્રેન્ટ બોલ્ટ નથી, બધી જ આખી ટીમ ખાલી થઈ ગઈ છે. બિલકુલ. હવે એમની પાસે જે ખેલાડીઓ છે એ માત્ર 3 ખેલાડીઓ છે કે જે ખેલાડીઓ ઉપર આટલો મોટો જોવા રમવાનો છે એમ કે ચાલે. દેટ ઇઝ રોહિત શર્મા પોતે, ત્યાર પછી સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન. આવી વિપરીત પરિસ્થિતિ અંદર આ 3 ખેલાડી નથી ચાલતા. તો અત્યારની પરિસ્થિતિમાં તમે જોવા જાઓ તો હું મારી દ્રષ્ટિએ સૌથી નબળી ટીમ અત્યારે મુંબઈને કહીશ. અચ્છા. કારણ કે દિલ્હી પાસે ભલે તમે કંઈ પણ કહો, પણ વોર્નર દરેક વખતે ઊભો રહ્યો છે, દરેક વખતે એણે હાફ સેન્ચુરી મારી છે, દરેક વખત. હવે એને ખાલી સપોર્ટની જરૂર છે. બીજું, ઇવન ધ બોલિંગ સાઈડ, મુંબઈની બોલિંગ સાઈડ પણ એટલી વીક છે, કારણ કે તમારી પાસે સંદીપ વોરિયર છે, બેડ્રોપ છે, પિયુષ ચાવલા છે, શોકીન છે, ટીમ ડેવિડ છે, કે જેમણે કોઈ જબરદસ્ત પ્રદર્શન કરીને ટીમને જીતાડી એવું ક્યાંય બન્યું નથી. આપણે જ્યારે પણ મુંબઈની ટીમ જીતી ત્યારે આપણે હાર્દિક મસ્ત રમી ગયો, કૃણાલ જોરદાર રમી ગયો, બોલ્ટે સરસ બોલિંગ કરી, ડીકોક જોરદાર રમી ગયો, પણ આ તો ખેલાડીઓ જ નથી ટીમમાં. અને સૌથી મહત્વનું અને મોટામાં મોટો જે એમનો સેટબેક હોય એ છે સૂર્યકુમાર યાદવનું ફોર્મ. પ્રથમ 3 બેટર્સ
યજ્ઞ જો ના ચાલે તો મુંબઈને જીતવાની ઘણી તકલીફ પડે એવી છે, અને એ ત્રણ બેટર્સો ચાલવું જ પડશે, નહીતર આ ટીમ એ આપણે જે પહેલા ટોચ ઉપર જોતા હતા એ ટીમને છેલ્લી જોવાનો વારો આવી શકે છે. ભલે પહેલાના જેમ પહેલાના વર્ષોમાં એક વખત એવું બન્યું, પાંચ મેચ હારી ગયું હતું મુંબઈ અને છતાંય ચેમ્પિયન બન્યું હતું. ધી કેમ બેક એન્ડ ધે ફોટ બેક, પણ એમની પાસે ખેલાડીઓ હતા. આજે ખેલાડીઓ નથી તમારી પાસે, તો હવે તમારે આમાંથી હીરો શોધવાનો. કોણ હીરો બનશે? કોણ સ્ટબ્સ સેન્ચુરી મારશે, ડેવિડ સેન્ચુરી મારશે, શોકિંગ સેન્ચુરી મારશે, તિલક વર્મા સેન્ચુરી? તિલક વર્મા, યસ, હી હેઝ પ્લેડ વેલ. એક જ છોકરો એવો છે કે જેણે કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ આપ્યું. બાકી તમે જુઓ તમારા ત્રણ બેટર્સ તો ચાલતા નથી. તો અહીંયા આગળ થોડુંક મારી દ્રષ્ટિએ મુંબઈને જીતવા માટે થોડી વધારે મહેનતની પણ જરૂર છે, અને ખાસ કરીને એમના ટીમના જે સેટિંગ્સ છે એ પણ થોડા ચેન્જ કરવા પડશે. અને સૌથી મહત્વની વાત કે જો શરૂઆતના ચાર બેટર્સ નથી રમતા તો એનું શું કરવાનું, કે એમને પાછળ લઈ જવા અથવા તો કઈ રીતે એમને ફોર્મમાં લાવવા? કારણ કે શરૂઆતમાં તરત બે એક બે ચોગ્ગા વાગે તો આપણે આખું બધું સ્ટેડિયમ તો ઉવાળો મચાવે, ચલો ચોગ્ગા વાગે ચોગે, તરત પાંચ પચીમાં પતી જાય ટીમો. સૂર્યકુમાર નથી રમતો કે નથી ઈશાન કિશન રમતો. અને એકચ્યુઅલી જોવા જાઓ ને તો 2022નો પ્લેયર ઓફ ધ યર સૂર્યકુમાર યાદવ, આઈસીસી નો એ પણ સૌથી વધારે રન એને માર્યા હતા, મેક્સિમમ રન્સ ઇન વન યર. પણ અહીંયા શું થાય છે ખબર નથી પડતી. નોટ ઓન્લી દેટ, ના વન ડેમાં રમી શક્યો કે નથી આમાં રમી શકતો, ના એની તો એકચ્યુઅલી જોવા જાઓ તો કારકિર્દી ઉપર સવાલ ઉભા થઈ ગયા છે. કારણ કે એને બધે જ રમાડવામાં આવ્યો, ટેસ્ટમાં રમાડે ફેલ ગયો, વન ડેમાં ટોટલી ફેલ ગયો. હવે T20 એનો જે ગઢ કહેવાય હતો, એનો બેઝ કહેવાય કે આનો તો 360 ડિગ્રી બેટર ગણાય જાય. એબી ડિવિલિયર્સ પછી આને નામ આપવામાં આવ્યું 360 ડિગ્રી. એમ બિલકુલ બિલકુલ એ આજે આવી રીતના ફેલ જાય છે, એટલે ક્યાંક બહુ જ મોટો પ્રોબ્લેમ, ક્યાંક ઓવર કોન્ફિડન્સના કારણે આ સિચ્યુએશન જોવા મળ્યું છે. સી, ઓવર કોન્ફિડન્સ કરતા મારું એવું માનવું છે કે તમારા દિવસો એક સરખા હોતા નથી. યુ કેનોટ બી, તમે અમુક વખત તમારે ત્યારે તમે ફૂલ ફોર્મમાં હો ને તે વખતે તમે જે શોટ મારો ને એ શોટ બની જાય. અહીંયા તમારે બનાવવું પડે, યુ લેવ ટુ સ્ટે ઓન ધ વિકેટ. ભાઈ તમે બે પાંચ બોલમાં આઉટ થઈ જાવ ને એના કરતાં બે ઓવર કાઢો, વાંધો નથી, બે ઓવર તમે ના રમો, શાંતિથી કાઢો, ચાલશે, તમે શોટ નહીં મારો. પહેલા બોલથી બસ સીધો છગ્ગો જ મારવો છો, ક્યાંક આ ઘાતક પુરવાર થશે. એટલે હું માનું છું બેસ્ટ વે ટુ કમ બેક ઇન ટુ ધ ફોર્મ ઇઝ ટુ સ્ટે ફોર સમ ટાઈમ, અને એક બે ઓવર પતે પછી તમને જ્યારે ખ્યાલ આવી જાય કે હા પિચની બિહેવિયર આવી છે, બોલર્સ આવી રીતે બોલ કરે છે. એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ, અમુક હદ પૂરતું બરાબર છે, બટ ઇફ ધેટ ઇઝ નોટ વર્કિંગ તે વખતે ડિફેન્સ ઇઝ ધ બેસ્ટ એટેક. બિલકુલ, કે તમારી વિકેટ તમે બચાવી લો અને વિકેટ બચાવ્યા પછી તમે ધેન યુ કેન પ્લે અરાઉન્ડ. હા, બધાને ખબર છે પાવર પ્લેમાં રન બનવા જોઈએ, આ છે બધા ખ્યાલ છે, બટ બેટર હશે તો રન બનશે, તો તમે ત્રણ વિકેટ જ પાવર પ્લેમાં તો પડી જાય તમારી, તો પછી રન કેવી રીતે બનશે? બિલકુલ, તો થોડુંક એને બિહેવ લેવ ટુ. અને આ ત્રણ બેટર્સને ફોર્મમાં આવ્યા સિવાય બીજો કોઈ મુંબઈ પાસે તો રસ્તો નથી દેખાતો મને, પહેલા તો જોફ્રા આર્ચર ની સામે જસપ્રીત બુમરાહ હતો, ટ્રેન્ટ બોલ્ટ હતો, આવા ખતરનાક જણા તમે જે સાંભળ્યા હોય. અને મને ઘણી વાર મુંબઈ નું એ થાય કે આ ટીમ તો કેવી કહેવાય, ધમધમતી આખી ટીમ કહેવાય. હાર્દિક હોય, કૃણાલ હોય, પોલાર્ડ હોય, ડીકોક હોય, તો એ ક્યાંક ને ક્યાંક ખૂટે છે. હવે જોવાનું એ રહે છે કે મુંબઈ આ રીતે આ વખતે કઈ રીતે જાય છે. બીજી દિલ્હીની પણ આપણે વાત કરી લઈએ. દિલ્હીનું એકચ્યુઅલી જોવા જાવ તો પહેલા મને એમ હતું, આઈ વોઝ થિંકિંગ કે વોર્નર છે, રિકી પોન્ટિંગ છે, સૌરવ ગાંગુલી છે, ત્રણ ધુરંધર ખેલાડીઓ છે ત્યાં, ઇન ધ સેન્સ કે મેન્ટર તરીકે અથવા તો એના કોચ તરીકે, એટલે ક્યાંક રણનીતિ સરસ બનાવીને એ લોકો રમશે. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એમની જે દુખતી નસ છે એ છે પૃથ્વી શો. પૃથ્વી શોને નથી ગાળી શકાતો કે નથી ગળી શકાતો એના જેવી સ્થિતિ છે. એ ત્યાં છે જ અને નિષ્ફળ જાય છે, એ નિષ્ફળ જાય છે, એટલે ડેફિનેટ વાત છે કે પાછળ તો ટીમ સપોર્ટ કરે. સી, દરેક ટીમના જે મેઇન ખેલાડીઓ છે એ તો એમને ચાલવું પડે. હવે અહીંયા આગળ પૃથ્વી શો અને મનીષ પાંડે તમે જુઓ, એક કે બે રન, એક કે બે રન. ત્યાર પછી તમે જુઓ રસો છે, પોવેલ છે, લલિત યાદવ છે, લલિત યાદવ કંઈક થોડું ઘણું સારું રમ્યો. અક્ષર પટેલ છે, અક્ષર પટેલને છઠ્ઠા સાતમા ક્રમે રમાડવાની શું જરૂર છે ભાઈ? ઓકે, નથી બાકીના ચાલતા એને ઉપર રમાડો તમે, એને છેલ્લે આવીને કહેવામાં આવે ભાઈ તું તાર છગ્ગા માર, તો એવી રીતના તો ના એ થાય. ઇઝ ધ વાઇસ કેપ્ટન ઓફ ધ ટીમ, વોર્નર કેપ્ટન છે ટીમનો,
તો ક્યાંક કોર્ડિનેશન બી એ જરૂરી છે. પછી તમારી પાસે પોરેલ છે, એકચ્યુઅલી જોવા જાઓ તો દિલ્હીનો પણ બોલિંગ એટેક એટલો બધો સારો તો નથી એકોર્ડિંગ ટુ મી ઇફ યુ સી, કારણ કે પહેલાં તો નોર્જે હતો, રબાડા હતો, આ બધા ધુરંધર ખેલાડીઓ હતા. અને તે વખતે નોર્જે છે બટ રબાડા ઇઝ નોટ ધેર, એટલે ક્યાંક ને ક્યાંક એક. અને બીજું એની પાસે કુલદીપ યાદવ ને ચેતન સાકરિયા છે, એટલે અહીંયા તે છતાંય જો એવું છે યજ્ઞ, તે છતાંય મુંબઈ કરતાં હું માનું છું ત્યાં સુધી દિલ્હીના બોલર સારા છે. એકોર્ડિંગ ટુ મી દિલ્હી બોલર્સ આર ગુડ. બિલકુલ બિલકુલ, ચેતન સાકરિયા અને નોર્જે જો બરાબર બોલિંગ નાખે તો ડેફિનેટલી એ વિકેટો અપાઈ શકે છે. અને શરૂઆતમાં જો વિકેટો મળી જાય આ ત્રણ જણાની તો પછી મુંબઈમાં તો એક સિચ્યુએશન સારી એવી સર્જાય તેવી લાગે. આજે એ જોવાનું રહેશે કે આ ટીમમાં કોઈ સ્ટોઇનિસ છે, આ ટીમમાં કોઈ પૂરણ છે, એ જોવાનું રહેશે. રિંકુ સિંહ છે, યસ વોટ યુ સે ઇઝ કરેક્ટ. તો એ લોકોએ રમવું પડશે. પાછળના પાંચ શું કરે છે જોવાનું. શરૂઆતના પાંચ તો હું નથી માનતો કે રાતોરાત રમવાનું શરૂ કરે. બિલકુલ. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ઇવન રોહિત શર્માની જે બોડી લેંગ્વેજ છે નેગેટિવ છે. હમણાં જ હું વાંચતો કે 37 કે 24 ઇનિંગ પહેલાં 24 ઇનિંગથી એણે 50 રન બનાવ્યા હતા. અને ગયા વખતની એની જે એવરેજ પણ જે અત્યારે ચાલી રહી છે 19 રનની ચાલે છે. અને એનો સ્ટ્રાઇક રેટ છે 100 છે. એટલે કોઈ રીતે રોહિત શર્મા T20 નો ખેલાડી અત્યારે લાગતો નથી. બિલકુલ. એની બોડી લેંગ્વેજ જુઓ તમે, એકદમ નિરાશાવાદી. એ બોલે છે તો ઓફકોર્સ ટીમ જીતે નહીં, એટલે સ્વાભાવિક છે ટીમ જીતે તો જ એમાં બોલવાનું તમને થાય. તો આ એક વસ્તુ છે, એ ટીમ પર બી અસર કરે છે. મજબૂત કરવી પડશે મુંબઈની ટીમને. રોહિત શર્માએ બહુ કામ કરવું પડશે. બિલકુલ. એ તો જોવાનું એ રહ્યું કે આજે દિલ્હી કેપિટલ્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ કોણ કેવું પરફોર્મન્સ કરે છે. ક્યાંક અત્યારે બંને ટીમો એમની પોતાની જે પહેલી 3 મેચ છે, દિલ્હી તો હારી ગયું છે, મુંબઈ પણ 2 મેચ હારી ગયું છે. આજે કોણ ખાતું ખોલાવશે, કોણ સારું પરફોર્મન્સ કરશે, તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે અશોકભાઈ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.